રાજ્યભરમાં હેલ્થ વર્કરોની અચોક્કસ મુદતની હડતાલને પગલે પલસાણા તાલુકાના 112 હેલ્થ વર્કરો પણ યુનિયનના આદેશને હડતાલમાં જોડાયા છે, જ્યારે આખા રાજ્યમાંથી 33,000 હેલ્થ વર્કરો હડતાલનો બીજો દિવસ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, તેથી પડતર માંગણી લઈને ઘણી વખત માંગણીઓ નહીં સંતોષાતા તેઓ હડતાલ પર ઉતર્યા છે. જે હડતાલમાં પલસાણા તાલુકાના કુલ 112 કર્મચારીઓ જોડાયા છે. જે જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 832 કર્મચારીઓ અને રાજ્યના કુલ 33,000 હેલ્થ વર્કરો આ હડતાલમાં જોડાયા છે. તેઓ જણાવ્યું હતું કે આ માંગણી ન સંતોષાય અમે અચોક્કસ મુદતની હડતાલ પર અમારા યુનિયનના આદેશથી ચાલુ કરી છે, જે આવનારી તારીખ 16 જાન્યુઆરીના રોજ અલગ અલગ રીતે ધરના તેમજ આંદોલન આપવાનો કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં આવ્યો છે, જે આવનારા દિવસોમાં જાહેર કરશું. રાજ્ય સરકારની જાણે પનોતી બેઠી હોય તેમ પહેલેથી વિદ્યુત બોર્ડના કામદારોએ 16 તારીખથી ધરનાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તેની સાથે આ બીજા સરકારી કર્મચારીઓ 16 તારીખથી ધરના ઉપર જશે, ત્યારે આરોગ્ય અને વીજળી વ્યવસ્થા ખોરવાય તેવી સંભાવના લાગી રહી છે. હું કેતનસિંહ ફતેસિંહ રાણા, સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ઉપપ્રમુખ શ્રી. આજરોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સુરત જિલ્લાના 800થી વધુ આરોગ્યના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ. છેલ્લા 2 વર્ષથી આ લડત અમારી શરૂ છે અને 1 થી 13 જેટલા પ્રશ્નો છે, જેમાં મુખ્ય પ્રશ્ન ગ્રેડ પેનો છે. 2 વાર હડતાલ પાડવા છતાં અને સરકારે લેખિતમાં બાહેધરી આપવા છતાં અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો અમારે તારીખ 1/2021ના રોજ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું, ત્યારબાદ પણ કોઈ સુખદ નિરાકરણ ન આવતા અમારે આજે ના છૂટકે ને ભરે રહીએ અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. અને છેલ્લા 10 માસથી અમે કોરોના કાળમાં સતત સેવા આપી રહ્યા છીએ અને 24 કલાક કોઈ પણ રજા લીધા વગર અમે આરોગ્યની સેવા આપી રહ્યા છીએ, જેમાં સુરત જિલ્લામાં 200થી વધુ કર્મચારીને કોરોનાથી સંક્રમિત થયા છે અને 1 કર્મચારી અમારાનું દુઃખદ અવસાન પણ થયું છે. તો આવી પરિસ્થિતિમાંથી ગુજર્યા બાદ પણ જો અમને અમારો હક ન મળતો હોય તો અમારે ના છૂટકે આથી અચોક્કસ મુદતની હડતાલ પર અમે જઈ રહ્યા છીએ. અને જ્યાં સુધી અમારો મુખ્ય મુદ્દો ગ્રેડ પેનો મુદ્દો ન સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ પાછી લેવાના નથી. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા આરોગ્ય કર્મચારીના પડતર પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરી, તેમ છતાં એનો ઉકેલ ન આવતા 2 વખત અચોક્કસ મુદતની હડતાલ પણ કરવામાં આવી છે, છતાં પણ સરકારે આ બાબતે કોઈ હકારાત્મક અભિગમ ન દાખવતા ના છૂટકે આજથી અમારે સમગ્ર ગુજરાતના 33,000 કર્મચારીઓ, જેમાં મલ્ટીપલ હેલ્થ વર્કરો, મલ્ટીપલ ફિમેલ હેલ્થ વર્કરો, મલ્ટીપલ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનિશિયન, ફાર્માસિસ્ટ વગેરે જેવી 7 કેન્દ્રના કર્મચારી આજથી અચોક્કસ મુદત પર હડતાલ પર જઈ રહ્યા છે.